તો આ તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ રાજભવન ખાતેથી દંડકની ઓફિસની આ તસવીર કે જ્યાં ભાજપના જે રાજ્યસભાની ચૂંટણી માટેના જે બે ઉમેદવાર છે તેઓ પોતાની ઉમેદવારી નોંધાવવા માટે પહોંચી ચૂક્યા છે. વિજય મુહૂર્તમાં તેઓ પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે. તમામ જે કાયદેસરની પ્રક્રિયા છે, જે દસ્તાવેજી પ્રક્રિયા છે, તે સવારથી જ શરૂ કરી દેવામાં આવી છે અને હવે ઉમેદવારી જે નામાંકન છે તે કરવામાં આવી રહ્યું છે. ભાજપના તમામ દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ અહીં જોવા મળી રહી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, જયનારાયણ વ્યાસ, આઈ કે જાડેજા સહિતના તમામ નેતાઓ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. જીતુ વાઘાણી પણ અહીં ઉપસ્થિત છે અને જે પ્રકારનો ઉત્સાહ તેમના ચહેરા ઉપર અત્યારે જોવા મળી રહ્યો છે, કહી શકાય કે સુપ્રીમના ચુકાદા બાદનો આ ઉત્સાહ નથી. કારણ કે આજે સવારથી જ આ જ ઉત્સાહ ભાજપના તમામ નેતાઓના ચહેરા પર હતો. કારણ કે તેઓ નિશ્ચિંત હતા તેમની જે ચુકાદો છે, કોંગ્રેસે અરજી કરી હતી તેને લઈને કે તેમની જીત થવાની છે અને આ બંને બેઠકો ભાજપના ફાળે જ રહેવાની છે. ભાજપના આ બંને ઉમેદવાર જુગલજી ઠાકોર અને સાથે જ વિદેશ પ્રધાન એસ જયશંકર, કે જેઓ આજે રાજ્યસભાની જે ગુજરાતી બે બેઠકો ખાલી પડી છે તેના પર 5 જુલાઈએ જ્યારે ચૂંટણી યોજાવાની છે ત્યારે તે પહેલા આજે નામાંકન માટેનો અંતિમ દિવસ છે ત્યારે તેઓ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે વિધાનસભા ભવન. ત્યાંથી સીધી તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ. 12:39 વિજય મુહૂર્ત છે ત્યારે આ સમય અત્યારે ખૂબ જ મહત્વનો છે ભાજપ માટે અને આ મહત્વપૂર્ણ સમયમાં ઉમેદવારી ફોર્મ અત્યારે ભરાઈ રહ્યું છે. એસ જયશંકર અને જુગલજી ઠાકોર ભરી રહ્યા છે ઉમેદવારી ફોર્મ. તેઓ રાજ્યસભાના ઉમેદવાર તરીકે ફોર્મ ભરી રહ્યા છે. તેમની રાજ્યસભાના સાંસદ તરીકેની તેમની જીત પણ હવે નિશ્ચિત મનાઈ રહી છે. આપણે જણાવી દઈએ, લોકસભાની ચૂંટણી દરમિયાન અમિત શાહ અને સ્મૃતિ ઈરાની, કે જેઓ રાજ્યસભામાં સાંસદ હતા, તેમણે લોકસભાની ચૂંટણી લડ્યા અને આ બંને જીત્યા અને તેના કારણે રાજ્યસભાના સાંસદ તરીકેની તેમની આ જગ્યાઓ ખાલી પડી અને તેના ઉપર પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. પેટા ચૂંટણી 5 જુલાઈએ યોજાવાની છે, પરંતુ આ ચૂંટણીને લઈને જે પ્રકારની વિધાનસભામાં ધારાસભ્યોની સભ્ય સંખ્યા છે તેને લઈને બંને બેઠકો જે ભાજપ પાસે હતી તેમાંથી એક બેઠક આંચકે લેવાની કોંગ્રેસને આશા હતી. જો આ બંને બેઠકો પર એક સાથે ચૂંટણી યોજાત તો આ બંને બેઠકોમાંથી એક બેઠક કોંગ્રેસ આંચકી શકત, પરંતુ ચૂંટણી પંચ દ્વારા જે નોટિફિકેશન આપવામાં આવ્યું તેમાં આ બંને બેઠકો પર એક જ દિવસે પરંતુ અલગ અલગ ચૂંટણી કરવાનું નોટિફિકેશન આપવામાં આવ્યું અને આ જ બાબતે લઈને કોંગ્રેસે તેનો વિરોધ કર્યો. કોંગ્રેસે આ નોટિફિકેશનને ગેરબંધારણીય અને ગેરકાયદેસર ગણાવ્યું અને લોકશાહીનું હનન પણ ગણાવ્યું અને આ જ તમામ બાબતોને લઈને કોંગ્રેસના જે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી છે તેમણે સુપ્રીમના દ્વાર ખખડાવ્યા અને સુપ્રીમમાં સમગ્ર મામલે રજૂઆત કરી. તો સુપ્રીમ દ્વારા ચૂંટણી પંચને પણ નોટિસ આપવામાં આવી. ગઈકાલે ચૂંટણી પંચ દ્વારા બંધ કવરમાં તેમનો જવાબ રજૂ કરવામાં આવ્યો અને આજે જ્યારે નામાંકનનો અંતિમ દિવસ હતો ત્યારે સુપ્રીમ દ્વારા આ સમગ્ર મામલે ચુકાદો પણ આપી દેવામાં આવ્યો અને કોંગ્રેસે એક મોટો ઝટકો આપવામાં આવ્યો છે. આ તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ વિધાનસભા ભવન ખાતેથી. જોઈ શકાય છે એસ જયશંકર, વિદેશ પ્રધાન એસ જયશંકર રાજ્યસભામાં ગુજરાત તરફથી ઉમેદવારી કરી રહ્યા છે. તેમનું ઉમેદવારી ફોર્મ તેઓ અહીં ભરી રહ્યા છે. સીધી તસવીર અમે આપણે બતાવી રહ્યા છીએ વિધાનસભા ભવન ખાતે, કે જ્યાં રાજ્યસભાની બે બેઠકો ગુજરાતી જે ખાલી પડી છે તેના ઉપર 5 જુલાઈએ ચૂંટણી યોજાવાની છે ત્યારે આ ચૂંટણી માટે ભાજપ તરફથી જે બે ઉમેદવારોના નામ આપવામાં આવ્યા, વિદેશ પ્રધાન એસ જયશંકર અને સાથે જ મહેસાણાથી એક ઠાકોર નેતા એવા જુગલજી ઠાકોરને પણ અહીં પસંદ કરવામાં આવ્યા છે, ત્યારે આ બંને નેતાઓ ભાજપના દિગ્ગજ નેતાઓની સાથે વિધાનસભા ભવનમાં ઉમેદવારી પત્રક ભરવા માટે પહોંચ્યા છે. એસ જયશંકર પોતાની ઉમેદવારી અત્યારે નોંધાવી રહ્યા છે. આ સીધી તસવીર અમે આપણે બતાવી રહ્યા છીએ. તેમની સાથે ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, જયનારાયણ વ્યાસ, આઈ કે જાડેજા ઉપરાંત તમામ જે પ્રદેશ પ્રમુખ છે તેમની પણ ઉપસ્થિતિ અહીં જોવા મળી રહી છે. આ તમામ નેતાઓની ઉપસ્થિતિમાં ભાજપના ઉમેદવાર તરીકે એસ જયશંકર અને સાથે જુગલજી ઠાકોર પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે. આ તસવીર અમે આપણે બતાવી રહ્યા છીએ વિધાનસભા
भवन खाते के ज्यां जीत एक तरफ निश्चित है भाजपना बने उम्मीदवारोनी अने आ उत्साह साथे एकादशीनी प्रक्रिया पण तेओ अहीं पूर्ण करी रह्या छे। सवारथी ज दस्तावेजी प्रक्रिया पण चालती हती अने तेने पूर्ण करवामां आवी अने हवे उम्मीदवारी आ बने नेताओ नोंधावी रह्या छे। एस जयशंकरे पोतानुं उम्मीदवारी फॉर्म भर्युं छे अने हवे जुगलजी ठाकोर पण पोतानुं उम्मीदवारी पत्रक भरशे। हवे जणावी दईए के राज्यसभामां पण जे કોઈપણ બિલ પાસ કરવા માટે ભાજપ અને એનડીએને જે બહુમતીના આંકડા સુધી પહોંચવાની જરૂર છે ત્યારે એક એક બેઠક ભાજપ અને એનડીએ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે લોકસભામાં તો બહુમતી છે જ પરંતુ જ્યારે પણ કોઈ બિલ કે અધ્યાદેશ પસાર કરવો હોય તો લોકસભામાં સરળતાથી તે પસાર થઈ જાય છે પરંતુ રાજ્યસભામાં બહુમતી ન હોવાને કારણે કેટલાક બિલ અને કેટલાક વિધેયકો અહીં અટવાઈ જતા હોય છે ત્યારે એક એક બેઠક રાજ્યસભાની ભાજપ અને એનડીએ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે ત્યારે લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપની જે બે બેઠકો ખાલી પડી હતી તેના પર પેટા ચૂંટણી યોજવામાં આવી અને જે પ્રકારની પરિસ્થિતિ વિધાનસભાની સભ્ય સંખ્યા જે પ્રકારની છે તેને જોતા એક બેઠક કોંગ્રેસ આંચકી લે તે પ્રકારના ઉત્સાહ સાથે કોંગ્રેસ પણ મેદાનમાં હતી અને કોંગ્રેસને આશા પણ હતી કે જો એક સાથે આ બંને બેઠક ઉપર ચૂંટણી યોજાશે તો એક બેઠક ભાજપ પાસેથી આંચકી લેવામાં કોંગ્રેસને સફળતા મળશે પરંતુ ચૂંટણી પંચના નોટિફિકેશન અને ત્યારબાદ સુપ્રીમના ચુકાદાએ કોંગ્રેસની આ આશા ઉપર પાણી ફેરવી દીધું અને જીતના વિશ્વાસ સાથે ભાજપના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે। રાજ્યસભાના ઉમેદવાર તરીકે એસ જયશંકરે નોંધાવી છે ઉમેદવારી। વિદેશ પ્રધાન એસ જયશંકરે પોતાનું નામાંકન પત્રક ભરી દીધું છે। ભાજપના દિગ્ગજ નેતાઓ મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં અત્યારે આ તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં વિદેશ પ્રધાન એસ જયશંકરે ગુજરાત તરફથી રાજ્યસભામાં પોતાની ઉમેદવારી નોંધાવી છે। તેઓ ઉમેદવારી પત્રક ભરવામાં આજે પહોંચ્યા અને જ્યારે આ નેતાઓ પહેલા સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા ત્યાં પણ ભાજપના નેતાઓ દ્વારા તેમનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ મુખ્યપ્રધાન નિવાસસ્થાને પણ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને જ્યારે એસ જયશંકર અને જુગલજી ઠાકોર વિધાનસભા ભવન પહોંચ્યા ત્યારે જ્યારે કે તેમની જીત થઈ ગઈ હોય તે પ્રકારનો ઉત્સાહ તેમનામાં અને ભાજપના અન્ય કાર્યકર્તાઓમાં પણ જોવા મળ્યો અને તેમને ઉત્સાહભેર આવકારવામાં આવ્યા હતા, તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। હજુ તો ચૂંટણી બાકી છે, 5 જુલાઈએ આ ચૂંટણી યોજાવાની છે। ઉમેદવારી પત્રક આજે ભરાઈ રહ્યું છે, અંતિમ દિવસ છે તેનો, પરંતુ ભાજપના આ ઉમેદવારો સહિત ભાજપના તમામ નેતાઓમાં જાણે કે જીતને લઈને નિશ્ચિંતતા જોવા મળી રહી છે કે તેમની જીત હવે નિશ્ચિત છે। ત્યાં બીજી તરફ કોંગ્રેસને જે થોડી ઘણી આશા હતી એક બેઠક આંચકી લેવાને લઈને તેના ઉપર સુપ્રીમના ચુકાદા બાદ પાણી ફરી વળ્યું છે। જોકે અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું કે આ સમગ્ર બાબતે તેમની કાર્યસ્થળની લડત ચાલુ રહેશે અને એટલા માટે તેમના જે બે ઉમેદવારો છે તેઓ પણ ઉમેદવારી ફોર્મ આજે ભરશે। આ તસવીર સીધી જ વિધાનસભા ભવનથી કે જ્યાં જુગલજી ઠાકોરે પણ પોતાનું ઉમેદવારી પત્રક ભરી દીધું છે। એસ જયશંકર અને જુગલજી ઠાકોર કે જે ગુજરાતની બે ખાલી પડેલી બેઠકો પર ભાજપના ઉમેદવાર કે જેમણે પોતાની ઉમેદવારી નોંધાવી છે।